મ્યુકરમાઇકોસિસ રોગ અંગે સરકારે તમામ જિલ્લાધિકારીઓને મોકલી માર્ગદર્શિકા. રોગ કોરોના દર્દીઓને થવાની શક્યતા વધુ. તીર્થધામ વીરપુરમાં રિક્ષા ચાલકે 7 વર્ષના બાળકને અડફેટે લીધો. 40 ફૂટ ઢસડાયેલા બાળકને સામાન્ય ઇજા. સીસીટીવીના આવ્યા સામે. સાબરકાંઠાના આંતરસુબા પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત. પૂરપાટ ઝડપે આવતી હતી બાઇક. બનાસકાંઠાના કોટડા ભાખરે ગામે દૂધ દોવાના મશીનમાં વીજ કરંટ લાગવાથી 11 ગાયના મોત. એક એક ગાયની કિંમત 1.25 લાખ હતી. સોમનાથ મંદિરના શિખર પર 66 સુવર્ણ કળશ લગાવાયા. 400 કળશને સુવર્ણ જડિત કરવા ભક્તોએ આપ્યું છે દાન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત રાઉન્ડઅપ. આપની સાથે હું છું જિજ્ઞા. સમાચારોની શરૂઆત કરીશું આ મહત્વપૂર્ણ સમાચારો સાથે. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. મ્યુકરમાઇકોસિસને લઈને રોગ અંગે સરકાર ગંભીર હોવાનું કહેવામાં આવ્યું છે. સરકારે આ અંગે ગંભીરતાપૂર્વક પગલાં લીધા છે. તમામ જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિકા મોકલી આપવામાં આવી છે. મ્યુકરમાઇકોસિસમાં મૃત્યુનું પ્રમાણ 50% હોવાનું આરોગ્ય વિભાગે કહ્યું છે. કોવિડ સંક્રમણ થયેલ દર્દીઓમાં આ રોગ લાગવાની શક્યતા વધુ છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેને પણ આ રોગ લાગુ પડી શકે છે. મ્યુકોરમાઇકોસિસ રોગ અંગે સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે. તમામ જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિકા મોકલવામાં આવી છે. મ્યુકોરમાઇકોસિસમાં મૃત્યુનું પ્રમાણ 50% હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું. કોવિડ સંક્રમણ થયેલ દર્દીઓમાં રોગની શક્યતા વધુ છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને પણ આ રોગ લાગવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કોરોનાનો કહેર અને તેની વચ્ચે મ્યુકોરમાઇકોસિસના રોગના ઘણા કિસ્સા સામે આવતા સરકારે તુરંત જ આ અંગે પગલાં ભર્યા છે. ભારત સરકારે પણ જાણકારી આપી ત્યારે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં અધિકારીઓને આ રોગ અંગેની માર્ગદર્શિકા આપી છે. સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે. કેતન, જણાવો શું છે વધુ વિગતો. જીજ્ઞા, આ મ્યુકરમાઇકોસિસ રોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને જિલ્લાના અધિકારી, તજજ્ઞ અને મેડિકલ ઓફિસરને આ રોગ વિશે માહિતી આપવાના હેતુથી આખી માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેમાં મ્યુકરમાઇકોસિસ રોગ કેવી રીતે થાય છે. કારણ કે રાજ્ય સરકારના આ પત્રમાં સ્વીકાર કર્યો છે કે આ રોગ જો થાય તો તેમાં 50% જેટલું મૃત્યુનું પ્રમાણ રહેલું છે. અમદાવાદ ખાતે 44 જેટલા કેસ નોંધાયા હતા અને તેમાં 9 જેટલા દર્દીઓના મોત થયા હતા મ્યુકરમાઇકોસિસથી. તો બીજી તરફ વડોદરા, રાજકોટમાં પણ આ કેસોની સંખ્યા વધતી હોય તેવું લાગી રહ્યું છે. અને બીજી તરફ પાટણમાં પણ આ રોગથી 1 વ્યક્તિનું મૃત્યુ નોંધાઈ ચૂક્યું છે, જેને કારણે હવે માર્ગદર્શિકા દ્વારા જે મેડિકલ ઓફિસર અથવા જે તબીબો જે છે તે કોરોનાથી સંક્રમિત દર્દીઓનું જે સારવાર કરી રહ્યા છે તેમને આ રોગ વિશે પણ માહિતી આપી રહ્યા છે. કારણ કે કેટલાક લોકો એવું માનતા હોય છે કે તેમને કોરોના સંક્રમણ મટી ગયા પછી તેઓ થોડા લેઝી ફીલ અનુભવતા હોય છે અને લેઝીનેસ તેમનામાં દેખાતી હોય છે, પરંતુ આ રોગ જે છે એક પ્રકારે ફંગલ ટાઈપનો છે અને ફંગલ ઇન્ફેક્શન જે રીતે શરીરના આંખ, કાન અને નાક આ 3 જગ્યાએ એક રીતે કહી શકાય કે સાઇનસની જેમ આ બીમાર થતો જે કહી શકાય કે એર અને સ્કિનને લઈને આખું આ ફંગસ જે છે એ આખા શરીરમાં ધીરે ધીરે ફેલાતું હોય છે અને લોહીના ગઠ્ઠા જામી જતા હોય છે. અને માર્ગદર્શિકામાં તમામે તમામ રીતે કેવી રીતે દવાઓ આપવી અને આ ઉપરાંત કેવા દર્દીઓને આ લક્ષણો હોય છે તેના વિશે માહિતગાર કરવા, કારણ કે અલગ અલગ જિલ્લાઓમાં જે કોવિડ સેન્ટરો જે ચાલી રહ્યા છે ત્યાં આગળ મોટાભાગે જે દર્દીઓ છે તેમને હવે કોવિડ જો મટી જાય તો ત્યારબાદ આ માર્ગદર્શિકાના આધારે વધારે જ્ઞાન આપવામાં આવશે, જેથી તે લોકો આ રોગના સંક્રમિત ન થાય તેની એક રીતે કહી શકાય કે થોડા ચેતતા રહે. જી, આભાર તમામ જાણકારી આપવા માટે કેતન. તો
કોવિડ સંક્રમણ લાગ્યું હોય તેવા લોકોને પણ આ રોગ લાગવાની શક્યતાઓ વધી જાય છે. સાથે સાથે ઇમ્યુનિટી જેનામાં લો હશે તે વ્યક્તિઓને પણ આ રોગ લાગવાની શક્યતાઓ વધારે રહેલી છે, જેથી આ ગંભીર પ્રકારના રોગથી ચેતવા માટે સરકાર દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે. વીરપુરના જલારામનગરમાં રિક્ષા ચાલકે બાળકને અડફેટે લીધો હતો. 7 વર્ષનો બાળક દૂધ લેવા દોડીને જઈ રહ્યો હતો ત્યારે આવી રહેલી રિક્ષા સાથે ટકરાયો હતો. બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. સ્પીડમાં રિક્ષા ચાલક આવી રહ્યો છે અને એકાએક બાળકને અડફેટે લઈ લે છે. બાળક પોતાના ઘરેથી દૂધ લેવા માટે નીકળે છે. લગભગ 6 થી 7 વર્ષની ઉંમરનું આ બાળક જે ભાગતું ઘરેથી દૂધ લેવા માટે નીકળે છે અને અચાનક જ આ રહેણાંક વિસ્તારની અંદર પૂરપાટ ઝડપે રિક્ષા ચાલક આવે છે અને ટક્કર મારી ત્યાંથી નાસી છૂટે છે. જો કે બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી છે સદનસીબે. હાલ પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ રિક્ષા ચાલકની શોધખોળ આદરવામાં આવી છે. આ દ્રશ્યો દિલ દહેલાવી દે તેવા દ્રશ્યો, કારણ કે એવું કહેવાય કે રામ રાખે તેને કોણ ચાખે. વીરપુર એ જલારામ બાપાનું ધામ અને ત્યાં આ પ્રકારની ઘટના ખરેખર ત્યાંના લોકો માટે પણ એક ભગવાનનો સાક્ષાત્કાર કરાવનારી. ભરૂચના દહેજ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો. ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત થતા ઘટના સ્થળે 2ના મોત થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી. સુરેન્દ્રનગરના જોબાળા ગામે જિલ્લા ભાજપ પ્રમુખના સન્માનના કાર્યક્રમમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડ્યા. ધારાસભ્ય કિરીટસિંહ રાણાના સન્માનમાં લોકો ઉમટી પડ્યા. આ સન્માન કાર્યક્રમમાં લોકો માસ્ક વગર જોવા મળ્યા, સોશિયલ ડિસ્ટન્સ પાળતા ન જોવા મળ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભાવિકો દ્વારા દાનની સરવાણી સતત વહી રહી છે, ત્યારે સોમનાથ મંદિર પર 56 જેટલા સોનાના કળશો મઢવામાં આવ્યા છે. વધુ 10 જેટલા સોનાના કળશો આજે ચઢાવવામાં આવ્યા. આમ સોમનાથ મંદિર પર કુલ 1457 જેટલા જે શિખર સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિરને સંપૂર્ણ સોનાના શિખરોથી મઢવાનો સંકલ્પ લેવાયો છે. સોમનાથ ખાતે જ ટ્રસ્ટનું જે રામ મંદિર છે એમાં જ આખી પ્રોસેસ કરવામાં આવે છે. અમદાવાદની જે ગુરુકૃપા ગોલ્ડ કરીને જે એજન્સી છે એને કામ આપવામાં આવ્યું છે અને સંપૂર્ણ કેમિકલ પ્રોસેસ સાથે આ કળશને ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવે છે. ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદ મામલો વધુ ને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. વધુ એક વિડીયો પણ સામે આવ્યો છે. ગઢડા મંદિરના ચેરમેન હરજીવન સ્વામીના મોબાઈલમાં નૌતમ સ્વામીનો ડીવાયસપીને ફોન આવે છે. ફોન પર નકુમ બોલે છે કે તમે મારી એક પણ રજા ભોગવવા નથી દીધી, તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા, બધું કામ મેં પાર પાડી દીધું છે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં ડીવાયસપી નકુમ દ્વારા બીભત્સ શબ્દો બોલી સંતોને માર મારવાનો પડઘો વિદેશોમાં પણ પડ્યો છે. કેનેડા અને અમેરિકામાં રહેતા હરિભક્તો દ્વારા વાયરલ થયેલા માર મારવાનો વિડીયો બાદ સોશિયલ મીડિયા થકી વિરોધ કરી રહ્યા છે. ડીવાયસપી નકુમ વિરુદ્ધ તાત્કાલિક પગલા ભરવા ગુજરાત સરકારને રજૂઆત કરી. આજે ભગવાનના મંદિરમાં જઈને જે પોલીસે કઈ બી જે બધું આવું ખોટું કામ કર્યું છે તો અમારી એટલી અપીલ છે ગુજરાત સરકાર અને ભારત સરકારને
કે ભાઈ આની ઉપર સખત પગલા લે અને જે ભી થતું હોય તે અમારા મંદિર તરફથી ભાઈ સારું થાય એવું અમે પ્રાર્થના કરીએ છીએ. આ તો એકદમ એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ કેસ કહેવાય. આપણે જો ઇફ યુ નીડ ટુ રિયલી ઇમ્પ્રુવ ધ રિલેશનશિપ બિટવીન ધ પોલીસ ડિપાર્ટમેન્ટ એન્ડ ધ પબ્લિક, ધીસ ગવર્નમેન્ટ મસ્ટ ટેક સમ એક્શન્સ. અધરવાઇઝ વી વિલ કન્ટિન્યુ ગોઈંગ ઇન ટુ ધ નેગેટિવ વે ઓફ નોટ ટ્રસ્ટ, યુ નો, ટ્રસ્ટિંગ ઇચ અધર, એન્ડ ઇટ કેન ક્રિએટ અ મોર એન્ડ મોર પ્રોબ્લેમ્સ. નાવ બે વર્ષ પછી આપણે 75મું વર્ષ આપણે ઉજવવાના છીએ, આપણે આઝાદી મળે એનું. એન્ડ ઇફ યુ ડોન્ટ ઇમ્પ્રુવ હિયર બિટવીન ધ રિલેશનશિપ બિટવીન પોલીસ એન્ડ પબ્લિક, this is the perfect example. If government cannot take any actions in this, we don't have any more trust that, you know, there can be any improvement that can happen in India. So we request government to take the really serious actions. And as je koi loko je mispower use karalo chhe ene tatkalik, you know, e loko ne potana pad upar thi hatavama aave. વાડિયાના તરઘરી ગામે તંત્ર દ્વારા અનધિકૃત 6 ફૂટ દુકાનનું દબાણ હટાવાયું હતું. એસટી બસ સ્ટેન્ડ ગામની મધ્યમાં બનાવવા માટે 6 ફૂટ દુકાનનું અનધિકૃત દબાણ હટાવવામાં આવતા રસ્તા ખુલ્લા થયા હતા. પોરબંદર શહેરમાં બહુમાળી બિલ્ડિંગ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ સહિતના સંકુલોમાં ફાયર સેફટી અંગેના ચેકિંગ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું અને ત્યારે ફાયર વિભાગ દ્વારા 250 સ્થળોએ નોટિસ પાઠવી હતી, પણ હજુ સુધી ફરી આ અંગેનું નોટિસ કાર્યવાહી કરવામાં આવી નથી. તાજેતરમાં રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. રાજ્ય સરકાર હરકતમાં આવી છે. ટોટલ 250 જેટલી નોટિસો પાઠવવામાં આવેલી હતી. એની અંદરમાં હોસ્પિટલો, રેસ્ટોરન્ટો, સ્કૂલો, કોલેજો, રેસિડેન્શિયલ, કોમર્શિયલ બિલ્ડિંગો વગેરેની નોટિસો પાઠવવામાં આવેલી હતી. જેની અંદરમાં નોટિસોની અંદરમાં દર્શાવવામાં આવેલ હતું ફાયર સેફ્ટીના સાધનો ક્યાં ક્યાં લગાવવાના થાય છે, તે લોકોના ક્રાઇટેરિયા મુજબ આવતા હતા. 31 પહેલા પાટણના સાંથલપુર બાબરા પાટિયા પાસેથી વિજિલન્સે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો. સ્ટેટ મોનિટરિંગ ટીમે 25,79,000 નો દારૂ જપ્ત કર્યો. ટ્રકમાં લાકડાના ભૂસાની આડમાં કચ્છ તરફ વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો હતો. સાંથલપુર પોલીસે દારૂ સહિત કુલ 40,89,000 નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠામાં લીલી શાકભાજીના ભાવ તળિયે જતા ખેડૂતો હાલત કફોડી બની છે, જેને લઈને ખેડૂતો ઘણી બધી શાકભાજી ગૌશાળામાં નાખવાનો વારો આવ્યો છે. લીલી ડુંગળી 1 રૂપિયાથી 3 રૂપિયા કિલો થઈ ગઈ છે. ફુલાવર 5-7 રૂપિયા કિલો થઈ ગયું છે. ખેતરમાંથી માર્કેટ સુધી લઈ જવામાં પૈસા પણ ખેડૂતોને નથી મળી રહ્યા. જામખંભાળિયાના નગરગેટ વિસ્તારમાં આવેલો ઘડિયાળ ટાવર લોકોને ચારે દિશામાં અલગ અલગ સમય દર્શાવે છે. તંત્રની બેદરકારીને કારણે લાંબા સમયથી ટાવરની ઘડિયાળ બંધ છે. ચૂંટણી સમયે સ્થાનિક આગેવાનો વિકાસ બાબતે મોટી મોટી વાતો કરતા હોય છે, પણ સમસ્યાનું નિવારણ કરવાનો સમય નથી. ઘડિયાળ રિપેર કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને રેગ્યુલર સમય જોવા મળી શકે. જૂનાગઢ જિલ્લાના માંગરોળના ખોડાદ ગામમાં 20 ફૂટ ઊંડા કુવામાં સિંહ ખાબક્યો. સિંહ કુવામાં પડતા ઘટના સ્થળે ગામ લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને થતા રેસ્ક્યુ ટીમે સિંહને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. સિંહને જીવિત બહાર કાઢ્યા બાદ અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવાયો. શિકારની શોધમાં સિંહ કુવામાં ખાબક્યો હોવાનું પ્રાથમિક અનુમાન બહાર આવ્યું. બાબરાના ઇંગોરાળા ગામના ખેડૂતોએ વિડીયો વાયરલ કર્યો છે. સૌની યોજનાનું કામ ફરી શરૂ કરવાના ખેડૂતો દ્વારા વિરોધ કરતા વિડીયો વાયરલ કરવામાં આવ્યો. ખેડૂતો વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર આવેલ કુશા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આગ લાગતા 15થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી. ગોધરા, હાલોલ, કાલોલ અને વડોદરાના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત હાથ ઉઠાવી. કેમિકલ કંપનીમાં આગ લાગતા આજુબાજુ રહેતા ગામો ખાલી કરવાની ફરજ પડી.
છોટાઉદેપુરના બોડેલીમાં વણઝારા સમાજના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ટ્રેક્ટરમાં રેતી ભરીને વેચાણ કરી રહેલા વણઝારા સમાજ પાસે રોયલ્ટી વધારે વસૂલાય છે, તેમજ ખાણ ખનીજ ખાતા દ્વારા ટ્રેક્ટર ચાલકોને હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કરાયો. વેરો વધારાતા એનસીપીએ કર્યો વિરોધ. માણાવદરના સિનેમા ચોકથી ભાજપની નનામી કાઢી માણાવદર પોલીસે રેશમા પટેલ સહિત 6 લોકોની અટકાયત કરી હતી. પંચમહાલમાં આવેલા ઘોગંબાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો. દીપડાને શોધતા વન વિભાગને ફરી એકવાર પાંજરું મૂકવું પડ્યું અને ફરી એકવાર દીપડાએ પાંજરામાં બકરીનું મારણ કરી ફરાર થઈ ગયો. ત્યારે આ ઘટના બાદ વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરાની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉઠ્યા. દીપડાના જો હમલો થયો છે માનવ ઉપર, એને ધ્યાને લેતા ત્યાંથી જો સ્થાનિક અધિકારી હતા એમને એમને કીધું કે અમારે ત્યાંથી જો છે, કેમકે અમારે ત્યાં માંડવી તાલુકામાં છેલ્લે 2-3 વર્ષમાં એવા બનાવો બનેલા છે અને અમારી જો ટીમ છે માંડવી દક્ષિણ વન વિભાગની, એ બહુ સક્રિય છે અને એ લોકો ખૂબ એક્સપિરિયન્સ થઈ ગયા છે. તો એને ધ્યાને લેતા અમારે 3 જણોની ટીમ અમે અહીંયાથી સુરત વન વિભાગથી મોકલાવી છે, જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી દક્ષિણ, રાઉન્ડ ફોરેસ્ટર પીપલવાડા અને એક બીટ ગાર્ડ છે. ગુજરાતથી ખાલી પડેલા એક આઈએએસ પદને મેળવવા 5 મુરતિયા મેદાને છે. 170 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપ્યા બાદ માત્ર 5 જ મુરતિયા મૌખિક ઇન્ટરવ્યુ માટે ચૂંટાયા, ત્યારે આ પદ કોને મળે છે તે તો સમય જ કહેશે. ગુજરાતમાં એક આઈએએસ પદ માટે 5 વચ્ચે ટક્કર. 170 પૈકી 5 જ પહોંચ્યા મૌખિક ઇન્ટરવ્યુ સુધી. કોના શિર સજશે આઈએએસનો તાજ? દેશમાં સૌથી મોભાદાર ગણાતી આઈએએસ કે આઈપીએસ કક્ષાની સરકારી નોકરી સહુ કોઈનું સ્વપ્ન હોય છે. આ નોકરી મેળવવા માટે જીપીએસસી કે યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડતી હોય છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા તલવારની ધાર પર ચાલવા જેટલી મુશ્કેલ હોય છે. અનેક આશાસ્પદ યુવાઓ આ મોભાદાર નોકરી મેળવવા માટે દિવસ રાત એક કરી નાખતા હોય છે, ત્યારે સફળતા માત્ર એકલ દોકલને જ મળતી હોય છે. હાલમાં ગુજરાતમાં રિક્ત પડેલી આઈએએસની એક જગ્યા માટે પણ આવી જ દોડ જામી છે. આ સ્થાન મેળવવા માટે કુલ 170 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષા પાસ કરવી પણ ખૂબ મુશ્કેલ હોય છે, જોકે ત્યાર પછી શરૂ થાય છે 7મા કોઠા જેવું મૌખિક ઇન્ટરવ્યૂ. આ માટે માત્ર 5 જ ઉમેદવારો સિલેક્ટ થયા છે, ત્યારે તેમના વચ્ચે એક કન્યા અને 5 મુરતિયા જેવો ઘાટ છે, જેમાં સૌથી યોગ્ય હશે તે જ આ કન્યાને વરશે. આ 5 મુરતિયાઓમાં એક તો કૈલાસકુમાર બ્રહ્મક્ષત્રિય, બીજા કમલ શુક્લા, ત્રીજા ધીરેનકુમાર વ્યાસ, ચોથા ચેતન પરમાર, જ્યારે કે 5મા મનુભાઈ પટેલ છે. મૌખિક ઇન્ટરવ્યુના અત્યંત મુશ્કેલ ગણાતા પડાવ માટે ચૂંટાયેલા 5 ઉમેદવારોને 24 ડિસેમ્બરે યુપીએસસી ખાતે બોલાવવામાં આવ્યા છે. 5માંથી કોણ આ ઇન્ટરવ્યુને સફળતાપૂર્વક ક્લિયર કરી શકે છે તે તો સમય જ કહેશે. મહત્વનું છે કે ગુજરાતમાં 300માંથી 200 આઈએએસ ઓફિસરની સીધી ભરતી માટે પસંદગી કરવામાં આવતી હોય છે, જેમાં 100માંથી 84 માટે ડેપ્યુટી કલેક્ટર માટે પદોની ફાળવણી કરવાની હોય છે, તેમજ ડેપ્યુટી કલેક્ટર સિવાયની 14 પોસ્ટ પર સચિવાલયની વિવિધ વિંગમાં કાર્યરત એન્જિનિયર, ડોક્ટર, પાણી પુરવઠા વગેરે વિભાગોના કર્મચારીઓ પરીક્ષા આપીને પાસ થતા હોય છે. ત્યારે હાલ આ એક પદની રસાકસી વચ્ચે 5 ઉમેદવારોને બેસ્ટ ઓફ લક. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોના મહામારી વચ્ચે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાઈ ડાયાબિટીસ તેમજ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવનારાઓનું કુલ પ્રમાણ અંદાજે 36.80% જેટલું છે. રાજ્યમાં દર્દ વધ્યું.
ગુજરાતમાં દુઃખ દર્દ વધ્યું, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ વધ્યા, દેશમાં ગુજરાતમાં ત્રીજો નંબર. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો રિપોર્ટ, હાઈ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના સૌથી વધુ દર્દીઓ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. તાજેતરમાં જારી કરવામાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ગુજરાતના શહેરી વિસ્તારમાંથી 8.4%, ગ્રામ્યમાંથી 7.9%, એમ 8.1% મહિલાઓ 141 થી 160 વચ્ચે એટલે કે હાઈ ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે રાજ્યમાં શહેરોમાંથી 7.6%, ગ્રામ્યમાંથી 6.1% અને 6.7% મહિલાઓને ખૂબ જ વધુ ડાયાબિટીસ છે. બીજી તરફ શહેરોમાંથી 17.6%, ગ્રામ્યમાં 14.6%, એમ 15.80% મહિલાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ એટલું વધારે છે કે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા તેમને દવાની જરૂર પડે છે. બીજી તરફ શહેરોમાં હાઈ 9.5%, વેરી હાઈ 7.3%, જ્યારે ગ્રામ્યમાંથી 8.5% પુરુષો હાઈ 6.9% વેરી હાઈ ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે. શહેરોમાંથી 17.5, ગ્રામ્યમાંથી 16.2, એમ સરેરાશ 16.9% પુરુષોને હાઈ ડાયાબિટીસની સમસ્યા છે. હાઈપરટેન્શન ધરાવનાર દર્દીઓ પણ વધ્યા, શહેરોમાં 11.4%, ગ્રામ્યમાં 12%ના મધ્યમ કક્ષાના દર્દીઓ. હાઈપરટેન્શન ધરાવનારાઓના પ્રમાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શહેરોમાંથી 11.4%, ગ્રામ્યમાંથી 12%, મધ્યમ કક્ષાનું શહેરોમાંથી 3.8%, ગ્રામ્યમાંથી 5.1% મહિલાઓ મધ્યમથી વધુ પ્રમાણમાં, જ્યારે શહેરમાંથી 21.10%, ગ્રામ્યમાંથી 20.10% મહિલાઓ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવે છે. આમ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે દવાની જરૂર પડતી હોય તેવી મહિલાઓનું પ્રમાણ 20.6% છે. શહેરોમાંથી 12.7%, ગ્રામ્યમાંથી 13.3% પુરુષો, મધ્યમ શહેરોમાંથી 3.9%, ગ્રામ્યમાંથી 4.8%, મધ્યમથી વધુ, જ્યારે શહેરોમાંથી 20.3%, ગ્રામ્યમાંથી 20.3% પુરુષો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવે છે. આમ ગુજરાતમાં 20.3% પુરુષો એવા છે જેમને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે દવા લેવાની જરૂર પડે છે. અમદાવાદમાં પુરુષો કરતાં મહિલાઓને વધુ હાઈ બ્લડ પ્રેશર. અમદાવાદમાંથી 20.1% પુરુષ, 20.3% મહિલાઓ હાઈ ડાયાબિટીસ, જ્યારે 18.5% મહિલાઓ અને 16.2% પુરુષો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવે છે. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના આ એવા દર્દી છે જેમને નિયંત્રણ માટે દવા લેવી પડે છે. અમદાવાદમાં પુરુષો કરતાં મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશર અને હાઈ ડાયાબિટીસનું પ્રમાણ એકંદરે વધારે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સૌરાષ્ટ્રમાંથી હંમેશા પાણીની સમસ્યાની બુમરાણો સંભળાતી રહે છે, એમાં પણ જામનગર જિલ્લાના લોકોએ પાણીની તંગીના કારણે અત્યાર સુધી ખૂબ મુશ્કેલીઓ વેઠી છે. પણ હવે અનેક પેટા જૂથ યોજનાઓ અને સૌની યોજના થકી સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્નને ભૂતકાળ બની ગયો છે. તેની સાથે જિલ્લાના અનેક ગામોમાં પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો છે. આવું જ એક ગામ એટલે રિનારી ગામ. શું છે આ ગામની ખાસિયત, આવો જોઈએ. સૌરાષ્ટ્રનું નામ સાંભળતા જ પાણીની તંગી વેઠતો પ્રદેશ આંખ સામે તરવરતો હતો. નર્મદાના નીરથી સૌરાષ્ટ્ર આજે પાણીની તંગીના બદલે પાણીથી તરબોળ પ્રદેશ બન્યો છે. આ પાણી લોકોના ઘરે ઘરે નળ દ્વારા પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નલ સે જલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આજે જામનગર જેવા પાણીની ફરિયાદ કરતા જિલ્લામાં પણ આ યોજનાના લાભ થકી આ જિલ્લાના ગામો પાણીદાર બન્યા છે. જે પૈકીના કાલાવડ તાલુકાનું રિનારી ગામ પણ પાણીની પારાયણથી મુક્ત બન્યું છે. કાલાવડથી 11 કિલોમીટર દૂરના આવેલા આ રિનારી ગામમાં લોકો આજે 24 કલાક ઘર આંગણે પાણી મેળવી રહ્યા છે. સામાન્ય રીતે પાણી માટે લોકોના મુખેથી ફરિયાદ સાંભળવા જ મળતી હોય છે, પરંતુ રિનારી ગામના લોકો ઘર આંગણે પાણી મેળવીને ખૂબ જ સંતોષ અનુભવી રહ્યા છે. તો મને એવો વિચાર આવ્યો, 2018 પહેલાં બહુ તકલીફ હતી પાણીની, તો એવો વિચાર આવ્યો ગામના સાથ સરકારથી કે બહુ જ તકલીફ છે, તો આવી સરકારની યોજનાનો અમે લાભ લઈએ. વાસમોની નલ સે જલથી લાભ લીધો અમે, અને ગામનો બધો સહકારથી
અમે આ પાઇપલાઇન ચાલુ કરી, આખા ગામમાં 24 કલાક પાણી ચાલુ છે. 650 લોકોની વસ્તી ધરાવતો રીનારી ગામ 2 વર્ષ પહેલા પાણીથી પીડાતું હતું. વળી પાણી જે આપવામાં આવતું તેમાં પણ પાઇપલાઇન વ્યવસ્થા અને ઊંચાણવાળા વિસ્તારને કારણે અનેક પ્રશ્નો રહેતા. સતત પાણીથી અસંતોષ અને પાણી માટે સતત મોટર ઉપર નિર્ભર રહેવાને કારણે ગ્રામ્ય લોકોનું વીજ બિલ પણ ખૂબ જ મોટું આવતું. તેમાં પણ ગામના ઊંચાણવાળા વિસ્તારોના ઘરોને તો મોટર ચાલુ કરવા છતાં પણ પાણી પહોંચતું જ ન હતું. નલ સે જલ યોજના સાથે ગામને જોડાતા આ સમસ્યાનો સુખદ અંત આવ્યો છે અને લોકોએ પણ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. એની સાથે અમારા ગામની જે પરેશાની હતી એ બધી પાણી ભરવાનો પ્રશ્ન સોલ્વ છે. અને અમારા મીટર ઉપર આખા ગામની યોજના છે બધી, કે ભાઈ કેને કેટલું મીટર ઉપર પાણી વપરાય છે, કે ભાઈ આ ઘરે કેટલું પાણીની યોજના થાય છે, વપરાશ થાય છે, એ આખો મીટર ઉપર ખ્યાલ આવી ગઈ. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં રસાવો ઉપર પાણીને કારણે ગંદકી જોવા મળતી હોય છે, જેને કારણે મચ્છરોનો ત્રાસ થતો હોય છે. પરંતુ કાલાબડનું આ રીનારી ગામ એવું છે કે જ્યાં રસ્તા સંપૂર્ણ સ્વચ્છ જોવા મળે છે. હાલ રીનારી ગામના દરેક ઘર ભૂગર્ભ ગટર સાથે જોડાયેલા છે, સાથે જ ઘરે ઘરે શૌચાલયની પણ વ્યવસ્થા છે. આમ રીનારી ગામ 100% ખુલ્લામાં શૌચમુક્ત, 100% ભૂગર્ભ ગટર જોડાણ ધરાવતું અને 100% પાણીના નળ કનેક્શન સાથે આદર્શ ગ્રામ્ય તરફ અગ્રેસર થઈ રહ્યું છે. ગામના દરેક નળ કનેક્શન સાથે પાણીના મીટર જોડાયેલા છે, જેથી પાણીનો બગાડ થતો પણ અટક્યો છે. અમારે અહીંયા પાણીની બહુ સમસ્યા હતી પહેલા, જ્યારે નહોતું આ નળ સે જલ યોજના નહોતી આવી ત્યાં સુધી બહુ પાણીની સમસ્યા હતી. અત્યારે જ્યારથી નરેન્દ્ર મોદીએ આ IPC યોજનાનો ફાયદો આપ્યો તે દિવસથી અમારા ગામમાં પાણીની કોઈ જાતની સમસ્યા નથી. વગર મોટરે અમારે ઘર ગામમાં બધાને ઘરે ઘરે પાણી પહોંચી જાય છે ઉપરના ટાંકામાં બધી. પાણીની બચતની સાથે મહાત્મા ગાંધીજીના વિચારો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આવશ્યક સ્ત્રોતોનો જરૂરિયાતપૂર્વક ઉપયોગને આ ગામના લોકો જીવન મંત્ર માનીને જીવી રહ્યા છે અને અન્ય ગામના લોકોને પણ પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જામનગરથી સલમાન ખાનનો અહેવાલ, મંતવ્ય ન્યૂઝ. બુલેટિન સમાપ્ત કરીશું. વધુ સમાચારો અને દિવસભરના અપડેટ્સ માટે લોગ ઇન કરો મંતવ્ય ન્યૂઝ.com પર. નમસ્કાર.